નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ગુજરાતી વિષયમાં ધોરણ 12 સાતમું કાવ્ય શ્યામ રંગ સમિતિને ભણીશું, જેના કવિ છે દયારામ. કવિ દયારામ એ કૃષ્ણ ભક્તિના પદો લખ્યા છે અને કવિ દયારામે કૃષ્ણ ભક્તિમાં જે પદો લખ્યા છે તે આપણને દયારામની ગરબી તરીકે જાણવા મળે છે. દયારામનો જન્મ નર્મદા કાંઠે આવેલા ચાણોદ ગામમાં થયો છે અને તે દયારામ જેમને નરસિંહ મહેતાની જેમજ કૃષ્ણ ભક્તિના ઘણા બધા એવા પદો લખ્યા છે અને તેમના દરેક પદોમાં શ્રી કૃષ્ણ અને ગોપી વચ્ચેનો, શ્રી કૃષ્ણ અને રાધા વચ્ચેનો સંવાદ જોવા મળે છે. ઘણા બધા એવા પદો લખ્યા છે જે આપણે ગરબી દ્વારા, ગરબી સંજ્ઞાથી એમને ઓળખીએ છીએ પદોને, દયારામના પદોને. અને એમણે આ પદ શ્યામ રંગ શમી, આ પદમાં પણ એમણે શ્રી કૃષ્ણ અને ગોપી વચ્ચેનો મીઠો સંવાદ, મીઠો જોડો દર્શાવ્યો છે. જોઈએ તો કે શ્યામ રંગ શમીપે, શ્યામ એટલે કોણ? તો કે ભગવાન શ્રી કૃષ્ણ. પરંતુ શ્યામનો બીજો અર્થ છે કાળો, ઘઉંવર્ણ. શ્રી કૃષ્ણ ભગવાન એ ઘઉંવર્ણ છે, કાળા છે, અને તેથી શ્યામને ગોપી શ્યામ રંગ શમીપે, કાળા રંગ સમીપે જવાથી આ ગોપી ડરે છે. શ્યામ રંગની જે વસ્તુ છે, શ્યામ જે વસ્તુમાં વસેલા છે, જેને શ્રી કૃષ્ણ સાથે પ્રીતિ છે, એવી વસ્તુઓનો ગોપી ત્યાગ કરે છે. તો કે ક્યાં ત્યાગ કરે છે તે આપણે જોઈએ. શ્યામ રંગ સમીપે ન જાવું મારે, આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. શું કહે છે કે શ્યામ રંગ જે કાળો રંગ છે, જે ઘઉંવર્ણો રંગ છે, આ રંગ પાસે મારે જવું નથી. આ રંગનો હું સંપૂર્ણ ત્યાગ કરું છું. મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. મારે શ્યામ રંગ સમીપે જવું નથી. સમીપે કે નજીક, સમીપે શ્યામ રંગ સમીપે, સમીપે કે નજીક. તો કે શ્યામ રંગ જે વસ્તુઓમાં રહેલો છે, જે વસ્તુ શ્યામ રંગની નજીક છે, એ વસ્તુઓનો હું આજથી ત્યાગ કરું છું. જેમાં કારાસ્થિતિ તો એક સરખું. શું કહે છે ગોપી? કે ભગવાન શ્રી કૃષ્ણ કારા છે અને જે વસ્તુ કારી છે એ બધી વસ્તુ કેવી છે? ભગવાન શ્રી કૃષ્ણ જેવી છે. અને આ દરેક કારી વસ્તુનો હું ત્યાગ કરું છું. કારણ શું? કે ગોપી એ શ્રી કૃષ્ણ સાથે મીઠો ઝઘડો લીધો છે, મીઠા બોલા લીધા છે, અને તેથી ગોપી કહે છે કે જેમાં કારાસ્ત તો એક સરખું, સર્વમાં કપત હશે આવું. અને પેલી ગોપી એ શ્રી કૃષ્ણ કપટી બતાવે છે કે શ્રી કૃષ્ણની અંદર જેવું કપત રહેલું છે, એવું જ કપત દરેક કાળી વસ્તુઓમાં રહેલું છે. તેથી આજથી હું કાળા રંગનો ત્યાગ કરું છું, આજથી હું કાળા રંગને તર છોડું છું, મને કાળો રંગ ગમતો નથી અને કાળી વસ્તુઓને જાણતી પણ નથી, મારે એની સાથે કાળા રંગ સાથે કોઈ અર્થ નથી, એમ ગોપી કહે છે. કસ્તુરી કેની બિંદી તો કરો નહીં, કસ્તુરી બિંદી ચાંદલો એ ગોપી શું કહે છે? તિલક કરવાનું, કસ્તુરીનું તિલક કરવાનું ના પાડે છે. કાજલના આંચળાઓ આંખમાં, શું કહે છે? અને આજથી હું આંખમાં કાજલ આંચવાનું બંધ કરીશ, કારણ કે કાજલની અંદર પણ શું રહેલું છે? કાળો રંગ રહેલો છે અને ભગવાન શ્રી કૃષ્ણ કાળા છે. ભગવાન શ્રી કૃષ્ણ સાથે ગોપીઓ બોલા લીધા છે, તેથી ગોપી કાળા રંગનો ત્યાગ કરે છે. ગોપી એ કસ્તુરીના તિલકનો પણ ત્યાગ કરે છે અને આંખમાં પેલો કાળો કાજલ આંચવાની પણ ના પાડે છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ કાળા છે. કોકિલાનો કન શબ્દ હું સુરુ નહીં કાણે, શું કહે છે? કોકિલાનો શબ્દ હું સુરુ નહીં કાણે. એમ કહે છે કે કોયલ, કોયલ કાળી છે પણ એનો કંઠ મધુર છે, પરંતુ કાળી વસ્તુમાં કપત રહેલું છે, એટલે આ કોયલમાં પણ કપત રહેલું છે. ગોપી એમ કહે છે કે આ કોયલ પણ કાળી છે અને કોયલમાં પણ કપત રહેલું છે, તેથી હું કોયલ કોકી રાખે, કોયલ કોયલનો અવાજ પણ હવે સાંભળવાની નથી. કાક વાણી શકુનમાં ન લાવો, આપણે બાણે કાગડો બોલતો હોય તો આપણે સુકન અપસુકન એવું વાંધીએ છીએ અને
ઉગે છે. લીલાંબર લીલા રંગનું વસ્ત્ર, કાલી કંચુકીનો પહેરો, કાલી કાળા રંગની ચુંદરી, કંચુકી કાળા રંગની ચુંદરી, કંકો વસ્ત્ર કાળા રંગના વસ્ત્રોનો પણ કોઈ ત્યાગ કરે છે કે કાળા રંગના વસ્ત્રો પણ હવે હું પહેરીશ નહીં. જમુનાના નિર્મલ શું કહે છે, યમુના નદીના નીરમાં રાત્રિ સમય દરમિયાન એનો રંગ કાળો થઈ જાય, અંધકારમાં જળકાળો દેખાય. અને ભગવાન શ્રી કૃષ્ણને જમુના નદીના નીર બહુ વાલા, યમુના નદીના કિનારે બેસીને ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે. અને તેથી પેલી ગોપી એ યમુના નદીના તીરનો પણ ત્યાગ કરે છે કે હવે મારે યમુના નદીના નીરમાં પણ નહાવા માટે જવું નથી, કારણ કે એને પણ શ્રી કૃષ્ણ સાથે સંબંધ છે અને મારે સંબંધ રાખવો નથી. મરકત મણીને મેઘ દ્રષ્ટિના જોવે, શું કહે છે, મરકત મણી લીલા રંગનો મણી પણ મારે આજ પછી જોવો નથી, મેઘ દ્રષ્ટિના જોવો. બેન કાળા રંગનું વાદળ, રાત્રિના વાદળ અંધકાર છવાય જાય અને વાદળ પણ કાળા થઈ જાય, તેથી મારે હવે વાદળાઓ સામે પણ જોવું નથી, વાદળ સામે આકાશ તરફ નભ તરફ પણ મારે હવે નજર કરવી નથી, કારણ કે હું સંપૂર્ણ કાળા રંગનો ત્યાગ કર્યો છું. જાંબુ વત્યાંગ ન ખાવ, જાંબુ એટલે કે જાંબુ એક પ્રકારનું ફળ, અને વત્યાંગ એટલે કે રીંગણ. તો કે જાંબુ અને રીંગણનો પણ ગોપી ત્યાગ કરે છે. જાંબુ અને રીંગણ પણ કૃષ્ણના રંગ સાથે ભળતું આવે છે, કૃષ્ણના રંગ જેવું છે, આથી હું જાંબુ અને રીંગણ પણ આજથી ખાઈશ નહીં, એનો પણ ગોપી ત્યાગ કરે છે. દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે છે પલકના નીકળાવો, શું કહે છે, દયાના પ્રીતમ દયારામ ના પ્રીતમ કોણ છે, ભગવાન શ્રી કૃષ્ણ. અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે ગોપીનો મીઠો ઝઘડો છે, અને આ મીઠા ઝઘડાના કારણે ગોપી મુખે નીમ લીધો, નિયમ ગોપી એ પોતાના બહેનની મોઢાથી આ નિયમ બોલે છે, હવે કાળા રંગને સ્પર્શે નહીં, કાળો રંગ એને ગમતો નથી, કાળા રંગનો ત્યાગ કરે છે. ગોપી આ દરેક નિયમ લે છે, પરંતુ ગોપીનું મન એમ કહે છે કે એક પળ પણ પોતે આ નિયમ નિભાવી શકશે નહીં, એક પળ માટે એ શ્રી કૃષ્ણ સાથે અબોલા લઈ શકતી નથી. અને તેથી એમ કહે છે કે મારું મન એમ કહે છે કે જેટલા નિયમો મેં લીધા છે, જેટલા વચનો મેં લીધા છે, એ હું એકે પાડી શકું તેમ નથી, એક પણ વચનનો હું સમય એક પળ માટે પણ એને હું અમલમાં મૂકી શકું એમ નથી, કારણ કે ગોપીને શ્રી કૃષ્ણ બહુ વાલા છે, ઘણા વાલા છે, ખૂબ પ્રેમ કરે છે ગોપી શ્રી કૃષ્ણને, અને પોતાના નિયમ એ નિભાવી શકતી નથી. એનું મન એમ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જેનું સર્વસ્વ છે. તો આ કાવ્ય શ્યામ રંગ સમીપે કૃષ્ણના રંગ પાસે એટલે ગોપીને જવું નથી, ગોપીએ મીઠા અગલવા લીધા છે શ્રી કૃષ્ણ સાથે, અને કૃષ્ણનો રંગ જે વસ્તુમાં છે એ દરેક વસ્તુનો ગોપી ત્યાગ કરે છે. ગોપી જમુના નદીના તીર પર યમુના નદીના નીરમાં નાહવા જવાનું ટાળે છે. ગોપી કાય કોયલ અને કાગડાની વાણી સાંભળવાનું ના પાડે છે, કારણ કે કોયલ અને કાગડો એ બંને કાળા રંગના છે, અને કાળા રંગનો તો ગોપી સંપૂર્ણ ત્યાગ કર્યો છે. તો કે કોયલ અને કાગડાને પણ જોવાની ના પાડે છે. કસ્તુરી કેરી બિંદી, કસ્તુરીની બિંદી પણ કરવાનું ના પાડે છે. કાજલ પણ આંખમાં આંચવાનું ગોપી ટાળે છે, કારણ કે એને કાળા રંગનું સર્વસ્વ ત્યાગ કરે છે. પછી કહે છે કે કાળા રંગના વસ્ત્રો પણ ગોપી ના પહેરે, કાળા રંગના વસ્ત્રો પણ હવે પહેરવાનું નથી, અને આકાશ કાળા નભ સામે પણ એ ગોપી હવે જોવાની નથી, કારણ કે ગોપીને શ્રી કૃષ્ણ સાથે ગોપીએ શ્રી કૃષ્ણ સાથે અબોલા લીધા છે, અને એ કૃષ્ણ સાથે સંગ્રહેલી કૃષ્ણ સાથે જેનો સંબંધ છે એ દરેક વસ્તુનો ત્યાગ કરે છે. પરંતુ અંતે ગોપી એમ કહે છે કે આટલા બધા નિયમો લીધા પછી પણ મારું મન એમ કહે છે કે કૃષ્ણ સાથેના અબોલા એ થોડી વાર માટે પણ રહી શકે એમ નથી, અને આ નિયમ બધા હું પાળી શકું એમ નથી, કારણ કે પોતાને કૃષ્ણ વગર ચાલતું નથી, ગોપીને શ્રી કૃષ્ણ વગર મન લાગતું નથી, એને ગમતું નથી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.